હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી. તમે છો બિનીતા મિસ્ત્રી સાથે. તો મિત્રો, આપણે જે ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા, બોડી ફ્લુઇડ અને સર્ક્યુલેશન, એટલે કે દેહજળ અને પરિવહન, એના આજે નવા ટોપિકની વાત કરવાની છે. તો મિત્રો, નવા ટોપિકની શરૂઆત કરતાં પહેલાં કહી દઉં કે તમે હજુ સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને નોટિફિકેશન બેલ દબાવી દેજો, જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો મિત્રો, આજના નવા ટોપિકની શરૂઆત કરીએ. મારો આજનો ટોપિક છે એરિથ્રોસાઇટ, એટલે કે રક્તકણના પ્રશ્નો અને જવાબની વાત કરવાની છે. તો મિત્રો, છેક સુધી વિડીયો જોતો જોજો અને નોટ કરતા રહેજો, જેથી તમે ઇન ફ્યુચર તમે યાદ રાખી શકો અને સરળતાથી ભણી શકો. તો ચલો પ્રશ્નો અને જવાબની શરૂઆત કરીએ. તો મિત્રો, પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ. નીચેનામાંથી કોનું જોડાણ સ્થાયી હોય છે? ફરીથી કહી દઉં, નીચેનામાંથી કોનું જોડાણ સ્થાયી હોય છે? ઓપ્શન એની વાત કરીએ તો ઓક્સિજન અને હિમોગ્લોબિન. તો મિત્રો, ઓક્સિજન અને હિમોગ્લોબિનના જોડાણથી ઓક્સિહિમોગ્લોબિન એક સંયોજન બને છે, પણ એ બહુ ટેમ્પરરી હોય છે. બીજું ઓપ્શન એટલે એ આવશે નહીં. બીજા ઓપ્શનની વાત કરીએ, CO2 અને હિમોગ્લોબિન. CO2 અને હિમોગ્લોબિનના જોડાણથી કાર્બોક્સી એમિનો, યાદ રાખજો મિત્રો, કાર્બોક્સી એમિનો ટેમ્પરરી બને છે. એમિનો હિમોગ્લોબિન એક સંયોજન બને છે, એ પણ ટેમ્પરરી હોય છે. અને આ CO2 સાથે જોડાવાનું અને O2 સાથે હિમોગ્લોબિન સાથેનું જોડાણ ટેમ્પરરી જ હોય છે, જેથી વહન કરી શકે છે. એટલે ઓપ્શન બી પણ આવશે નહીં. ઓપ્શન સીની વાત કરું, કાર્બન મોનોક્સાઇડ અને હિમોગ્લોબિન એના જોડાણથી કાર્બોક્સી હિમોગ્લોબિન સંયોજન બને છે મિત્રો. અને આ સંયોજન એકદમ સ્થાયી હોય છે અને પેશીઓમાં કેવું હોય છે, સ્થાયી હોય છે, અને પેશીઓમાં આનું જમા થઈ જાય છે. એટલે આ સ્થાયી સંયોજન છે. એટલે આપણો ઓપ્શન સી એ આપણો જવાબ છે, કે જોડાણ સ્થાયી કયું હોય છે, તો કાર્બન મોનોક્સાઇડ અને હિમોગ્લોબિન. તો મિત્રો, બીજા પ્રશ્નની વાત કરીએ, DNA હાજર હોય છે, નીચેનામાંથી શેમાં DNA હાજર હોય છે? ફરીથી કહી દઉં કે DNA શેમાં હાજર હોય છે. આપણે ઓપ્શન સીની વાત કરીએ તો પુખ્ત રક્તકણની વાત કરીએ તો આપણને ખબર છે કે રક્તકણમાં કોષકેન્દ્ર ગેરહાજર હોવાનું, તો DNA કેવું હશે મિત્રો, ગેરહાજર હશે, બરાબર. એટલે ઓપ્શન સી આવશે નહીં. ઓપ્શન બીની વાત કરું, ચાલની નલિકાના કોષોની વાત કરું તો વનસ્પતિના એ કોષો છે જેમાં કોષકેન્દ્ર ગેરહાજર હોય છે, અને કોષકેન્દ્ર જ્યાં ગેરહાજર હોય એટલે DNA કેવું હોય છે મિત્રો, એબસન્સ હોય છે. પણ ઓપ્શન એની વાત કરીએ તો ઓપ્શન એ છે બાળ રક્તકણો. જ્યારે મિત્રો રક્તકણોનું જ્યારે વિભેદન થાય છે ત્યારે એ બાળકોષમાંથી થાય છે, અને બાળકોષ હોય છે એ વખતે એમાં કોષકેન્દ્ર હાજર હોય છે. એટલે હાજર હોવાના કારણે આપણને ખબર છે કોષકેન્દ્ર હાજર હોય તો મિત્રો શું થયું, DNA કેવું થયું, DNA પ્રેઝન્ટ હોય છે. એટલે અહીંયા આપણનો ઓપ્શન છે એ આપણો જવાબ છે, કે DNA શેમાં હાજર હોય છે, તો બાળ રક્તકણમાં DNA હાજર હોય છે. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ તો પુખ્ત વ્યક્તિમાં RBC કોષકેન્દ્ર વિહીન છે તો નીચેનામાંથી કયું સાચું છે? ફરીથી કહી દઉં કે પુખ્ત વ્યક્તિમાં RBC કોષકેન્દ્ર વિહીન છે તો નીચેનામાંથી કયું સાચું છે? તો મિત્રો, આપણે ઓપ્શન એની વાત કરીએ, ઉપરનો એક વાક્યની વાત કરીએ, આપણે પ્રજનનની જરૂર નથી, તો RBCમાં પ્રજનનની જરૂર નથી. કેમ? કારણ કે RBC એ લાલ અસ્થિ મજ્જામાં વિભેદન પામીને કોષો બને છે, એટલે એવી રીતે વિભાજન પામવાની એની જરૂર પડતી નથી, એટલે પ્રજનનની જરૂર પડતી નથી. એટલે ઓપ્શન એક જે છે એ ખોટું આવશે, એટલે એ પણ કેવું આવશે, ખોટું આવશે. ઓપ્શન બીની વાત કરીએ તો ઓપ્શન બીમાં પણ એક વાક્ય છે, ત્રીજું વાક્ય છે અને ચોથું વાક્ય છે. પહેલા વાક્યની આપણે ચર્ચા કરી, ત્રીજા વાક્યની ચર્ચા કરીએ તો એવું દૈહિક કોષો છે. તો મિત્રો, દૈહિક કોષો નથી, બરાબર. જો દૈહિક કોષો હોય તો એ વિભાજન પામવાની ક્ષમતા ધરાવતા હોય, પણ એ વિભાજન પામી શકતા નથી, અને વિભાજન કોષકેન્દ્ર ન હોવાના કારણે એ વિભાજન પામી શકતા નથી, એટલે આ ઓપ્શન પણ આવતો નથી. ચોથા ઓપ્શનની વાત કરીએ તો તેઓનો આંતરિક અવકાશ O2ના વહન માટે હોય છે. તો મિત્રો, આ એકદમ સાચી વાત છે, કે એમનો જે કોષકેન્દ્ર ગેરહાજર હોવાના કારણે એમની અંદર કોષની અંદર જગ્યા વધુ હોય છે, જેના કારણે હિમોગ્લોબિનનું પ્રમાણ પણ કેવું હોય છે, વધારે હોય છે. હવે વધારે હિમોગ્લોબિનના કારણે ઓક્સિજનનું વહન કરવાની ક્ષમતા એમાં વધારે હોય છે, એટલે
ચોથો છે સાચો છે, પણ એની સામે બીજો અને ત્રીજો ખોટું છે, એટલે બીજું અને ત્રીજું આવશે નહીં. ઓપ્શન સી છે બીજું અને ત્રીજું, એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. બીજું વાક્ય અને ત્રીજું વાક્ય પણ ખોટું છે, એટલે આપણો ઓપ્શન ડી જે જવાબ છે, ફક્ત ચોથું, ફક્ત ચોથો જે સેન્ટેન્સ છે, વાક્ય છે, એ અહીંયા સાચું છે, એટલે ઓપ્શન ડી એ આપણો જવાબ છે. તો મિત્રો, ચોથા પ્રશ્નની વાત કરીએ. નીચેનામાંથી કયું અંગ રક્તકણ માટે કબ્રસ્થાન તરીકે ઓળખાય છે? ફરીથી કહી દઉં, નીચેનામાંથી કયું અંગ રક્તકણ માટે કબ્રસ્થાન તરીકે ઓળખાય છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે બરોડ, ઓપ્શન સીની જ વાત કરું ડાયરેક્ટ, કે બરોડ જે છે એમાં રક્તકણો નાશ પામે છે, રક્તકણો નાશ પામે છે, એટલે આ એનું કબ્રસ્થાન તરીકે ઓળખાય છે. ઓપ્શન સી એ આપણો જવાબ છે, કે રક્તકણના કબ્રસ્થાન તરીકે બરોડ ઓળખવામાં આવે છે. તો મિત્રો, પાંચમા પ્રશ્નની વાત કરીએ કે ઊંચાઈવાળા પ્રદેશમાં મનુષ્યના રક્તકણમાં, ફરીથી કહું છું, ઊંચાઈવાળા પ્રદેશમાં મનુષ્યના રક્તકણમાં, તો મિત્રો, ઊંચાઈવાળા પ્રદેશમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે, ડિક્રીઝ હોય છે, નીચું હોય છે, એટલે મનુષ્યના શરીરમાં વહન કરવા માટે રક્તકણોની સંખ્યા જો સામાન્ય સંખ્યામાં હોય તો એ સરળતાથી વહન પામી શકતું નથી, એટલે ઓટુનું વહન કરવા માટે, શરીરની અંદર ઓટુનું પ્રમાણ વધારવા માટે, સાંભળજો વ્યવસ્થિત રીતે, પ્રમાણ વધારવા માટે મનુષ્યના શરીરમાં રક્તકણની સંખ્યા કેવી થાય છે? વધે છે, રક્તકણોની સંખ્યા વધે છે. એટલે મિત્રો, અહીંયા ઊંચાઈવાળા વિસ્તારોમાં જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાના કારણે ઓક્સિજનનું વહન સરળતાથી થઈ શકે, એટલા માટે મનુષ્યના શરીરમાં રક્તકણની સંખ્યા વધે છે. એટલે અહીંયા ઓપ્શન સી એ આપણો જવાબ છે, ઓક્સિજનને વહન કરવા માટે રક્તકણની સંખ્યા વધે છે, એટલે ઓપ્શન એ, કદમાં વધશે એ પણ નહીં આવે, કદમાં ઘટાડો પણ નહીં આવે, અને સંખ્યામાં ઘટશે એ પણ નહીં આવે, પણ સી ઓપ્શન આવે છે, સંખ્યામાં વધારો થાય છે. તો મિત્રો, છઠ્ઠા પ્રશ્નની શરૂઆત કરીએ. હિમોગ્લોબિન એ ખાલી જગ્યા છે, ફરીથી કહી દઉં, હિમોગ્લોબિન એ ખાલી જગ્યા છે, તો ઓપ્શન એ છે કાર્બોદિત નથી, એટલે ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન સીની વાત કરું, વિટામિન, તો વિટામિન પણ નથી, અને ત્વચીય રંજક કણ પણ નથી. ઓપ્શન બી જે આપણો છે, શ્વસન રંજક કણ છે, જેના લીધે એ રુધિર લાલ રંગનું બનાવે છે. પહેલું તો રુધિર કેવું બનાવે છે? લાલ રંગનું બનાવે છે, રંજક દ્રવ્ય છે એના કારણે. અને બીજું છે શ્વસન રંજક દ્રવ્ય, એટલે કહેવાય છે કે ઓટુ અને CO2નું વહન કરે છે. ઓટુ અને CO2નું શું કરે છે? વહન કરે છે. એટલે મિત્રો, હિમોગ્લોબિન એ શ્વસન રંજક દ્રવ્ય તરીકે ઓળખાય છે. આગળ વાત કરીએ સાતમા પ્રશ્નની, રક્તકણોનું પ્રમાણ મૂત્રમાં વધવાથી, તો મિત્રો, રક્તકણનું પ્રમાણ જ્યારે મૂત્રમાં વધે છે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા, કઈ ઘટના આપણને જોવા મળે છે? ઓપ્શન ઈની વાત કરું, આલ્કેપ્ટોન્યુરિયા એ એક રોગ છે કે જેની અંદર મૂત્રમાં આલ્કેપ્ટોન પ્રોટીનનું પ્રમાણ વધે છે, અને આવા ખામીવાળી વ્યક્તિનું મૂત્ર જ્યારે પ્રકાશના સંપર્કમાં આવે છે તો મૂત્ર કાળું બની જાય છે, મૂત્ર કાળું બની જાય છે, એટલે આ ઓપ્શન, એ ઓપ્શન આવતું નથી. બી ઓપ્શન છે યુરોથિએસિસ. યુરોથિએસિસ એટલે કે જ્યારે પિત્તાશયમાં અને યુરિન માર્ગમાં જ્યારે પથરીનું પ્રમાણ વધે છે ત્યારે યુરોથિએસિસ થાય છે, એટલે ઓપ્શન બી પણ આવશે નહીં. હિમેટ્યુરિયા, હા મિત્રો, હિમેટ્યુરિયા ઓપ્શન સી આપણો જવાબ છે, જ્યારે મૂત્રમાં રક્તકણનું પ્રમાણ વધે છે ત્યારે હિમેટ્યુરિયા થાય છે. ઓપ્શન ડીની પણ વાત કરી દઉં, તો પ્રોટેન્યુરિયા એટલે કે મૂત્રમાં જ્યારે પ્રોટીનનું પ્રમાણ વધે છે ત્યારે પ્રોટેન્યુરિયા થાય છે. પણ આપણો અહીંયા ક્વેશ્ચન શું છે, તો રક્તકણોનું મૂત્રમાં પ્રમાણ છે, એટલે હિમેટ્યુરિયા એ આપણો જવાબ છે, ઓપ્શન સી. તો મિત્રો, આઠમા પ્રશ્નની વાત કરીએ, હિમોગ્લોબિનના તૂટવાથી ઉત્પન્ન થતી નિપજ. ફરીથી કહી દઉં, હિમોગ્લોબિન એ RBCમાં હોય છે, એટલે રક્તકણોમાં હોય છે, અને એ ક્યાં તૂટે છે? તો બરોડમાં તૂટે છે. અને કઈ કઈ નિપજ ઉત્પન્ન થાય છે તો આપણે વાત કરીએ, ઓપ્શન એ છે બિલીરુબિન. તો હા મિત્રો, બિલીરુબિન પણ હિમોગ્લોબિનના તૂટવાથી ઉત્પન્ન થાય છે. આયન, Fe આયન જે છે એ પણ એના તૂટવાથી મુક્ત થાય છે, એટલે ઓપ્શન બી પણ આવે છે. બિલીવર્ડિન એ પણ તૂટે છે ત્યારે એ મુક્ત થાય છે, નિપજ છે એની, એટલે સી. એટલે અહીંયા આપણો ઓપ્શન છે ડી. આપેલ તમામ જે નિપજો છે એ હિમોગ્લોબિનના તૂટવાથી ઉત્પન્ન થાય છે,
તૂટવાથી ઉત્પન્ન થતી નીપજો છે. એટલે ઓપ્શન ડી એ આપણો જવાબ છે આપેલ તમામ. તો મિત્રો, નવમા પ્રશ્નની વાત કરીએ. રક્તકણ હાજર હોતા નથી. ઓપ્શન એની વાત કરું, દેડકો, એની અંદર રક્તકણ હાજર હોય છે, એટલે ઓપ્શન એ આવશે નહીં. ઓપ્શન બીની વાત કરું, બીમાં પણ ગાયમાં પણ રક્તકણો હાજર હોય છે, એટલે ઓપ્શન બી પણ આવશે નહીં. ઓપ્શન સીની વાત કરું તો રક્તકણ હાજર હોય છે, પણ કેવા હોય છે? કોષ કેન્દ્રવાળા હોય છે. અહીંયા કેવા હોય છે? કોષ કેન્દ્રવાળા રક્તકણો ઊંટમાં હાજર હોય છે. ઓપ્શન ડી છે વંદો. તો હા મિત્રો, વંદાની અંદર રક્તકણ ગેરહાજર હોય છે. રક્તકણો કેવું હોય છે? ગેરહાજર હોય છે, એની અંદર હાજર હોતા નથી, એટલે કે એબસન્ટ હોય છે. તો અહીંયા રુધિરનું વહન સેના દ્વારા થાય છે? એટલે કે O2 અને CO2નું વહન સેના દ્વારા થાય છે? તો રક્તકણની જગ્યાએ એની અંદર હિમોલિમ્ફ આવેલું હોય છે. હિમોલિમ્ફ, અને હિમોલિમ્ફમાં હિમોસાઇનિન પ્રોટીન આવેલું છે જે O2 અને CO2નું વહન કરે છે. અને આ વંદો એક ઇન્સેક્ટ ફેમિલીનો છે જે ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. એ કેવું ધરાવે છે? ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. અને એનું રુધિરસ જે જોઈએ આપણે, તો એ કેવા કલરનું હોય છે? તો સફેદ રંગનું હોય છે. એટલે આ જે વંદો આપણો જવાબ છે ડી જે છે એની અંદર રક્તકણ હાજર હોતા નથી, એટલે આપણો જવાબ છે વંદો ડી. તો મિત્રો, આ અહીંયા 99 પ્રશ્નોમાં તમને મજા આવી હશે એવી હું આશા રાખું છું. તો આવી જ રીતે દરેક ટોપિકના હું પ્રશ્નો લઈને આવીશ. ત્યાં સુધી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા, શેર કરજો. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ અમારું ફેસબુક પેજ છે, ગુજરાત બાયોલોજી ટ્વિટર પેજ છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ અમારું ઇન્સ્ટાગ્રામ છે. થેન્ક યુ સો મચ.